નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું દિવેશનું સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો છ ભણવાના છીએ વિદ્યાર્થી મિત્રો અગાઉ આપણે આ ચેપ્ટરની એક્ટિવિટી નંબર એકથી પાંચ ભણી ચૂક્યા છીએ જો તમે તેના વિડીયો ન જોયા હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં નીચે આપેલી હશે તેના વિડીયોને જરૂરથી જોઈ આવજો ચાલો શરૂ કરીએ એક્ટિવિટી નંબર સિક્સ એક્ટિવિટી નંબર સિક્સ કહે છે કે ફોલોઇંગ આર ધ સ્ટેપ્સ ટુ પ્લાન અ ક્વિઝ રીડ ધેમ વર્ક ઇન ગ્રુપ્સ એન્ડ અરેન્જ ધેમ ઇન અ પ્રોપર ઓર્ડર કહે છે કે તમારે એક ક્વીઝનું પ્લાનિંગ કરવાનું છે જેમાં આપણે ફાસ્ટ ફિંગર ફર્સ્ટ નામની ક્વિઝ રમ્યા આપણે વિદ્યાર્થી મિત્રો ખ્યાલ હોય તો એક્ટિવિટી નંબર ચારની અંદર તો તે એક્ટિવિટી પ્રમાણે આપણે એક ક્વિઝ જે છે એ બનાવવાની છે તો ક્વિઝ બનાવવા માટે અમુક આપણને અહીંયા અમુક પગલાઓ આપેલા છે નામ છે જેનું ઓશન કોચિંગ ક્લાસીસ આ ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન તમને પ્લે સ્ટોર પરથી આસાનીથી મળી જશે જેની અંદર તમને તમામ વિષયની પીડીએફ ફાઇલ સોલ્યુશન સાથે મળશે જેમ કે ધોરણ ત્રણ થી બારના બધા જ વિષયની સમજૂતી સ્વાધ્ય સ્વધ્યન પોથી ગાલા પોથી પ્રશ્ન બેંક કસોટી સાથે અસાઈમેન્ટ પ્રશ્નપત્ર અને બીજું ઘણું બધું તો ઝડપથી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો ઝડપથી એપ્લિકેશન ડાઉનલોડ કરો તેમાંથી પીડીએફ મેળવી લો અને તમારા પણ એપ્લિકેશન વિશે જણાવો તો ચાલો તે વ્યવસ્થિત ગોઠવીએ અહીંયા પગલા રજૂ થાય છે કે સૌથી પહેલા મેક અ ગ્રુપ ઓફ ધ થ્રી ઓર ફાઈવ સ્ટુડન્ટ કે ત્રણ અથવા ફાઈવ

ત્યારબાદ છે લિસ ધ ક્વેશ્ચન એન્ડ ધેર આન્સર કે જે સવાલ છે એની લિસ્ટ તૈયાર કરો સાથે સાથે એના જવાબ પણ હોવા જોઈએ એમાં ત્યારબાદ છે ફિક્સ ટાઈમ ફોર ઈચ આન્સર અને દરેક સવાલનો જવાબ આપવા માટે કેટલો સમય આપશું તે સમય નક્કી કરો ત્યારબાદ છે ગીવ અ યુનિક નેમ ટુ ઈચ રાઉન્ડ અને દરેક રાઉન્ડને કે જેટલા રાઉન્ડમાં ક્વીઝ આપણે લેવાની હોય કે પહેલો રાઉન્ડ છે બીજો રાઉન્ડ છે ત્રીજો રાઉન્ડ છે દરેક રાઉન્ડને અલગ અલગ નામ આપો કાંઈક યુનિક નામ કંઈક નવીન નામ આપો ત્યારબાદ છે ડિસાઇડ ધ પોઈન્ટ ફોર ધ ઈચ ક્વેશ્ચન કે ભાઈ એક ક્વેશ્ચનનો એક પોઈન્ટ એક ક્વેશ્ચનના પાંચ પોઈન્ટ આવા જે કાંઈ પણ આપણે નક્કી કરતા હોય પહેલેથી જ એવા પોઈન્ટ જે છે નક્કી કરો ત્યારબાદ કેટોરા ધ ક્વેશ્ચન એન્ડ ઈચ રાઉન્ડ કેટેગરાઈઝ ધ ક્વેશ્ચન ટુ ઇચ રાઉન્ડ કે દરેક સ ક્વેશ્ચન છે જે છે દરેક સવાલ જે છે એની કેટેગરી એટલે કે એના વિભાગને નક્કી કરો ત્યારબાદ પ્લે ધ ક્વીસ અને છેલ્લે ક્વીસ રમવાની વાત છે તો આને આપણે લાઈનમાં ગોઠવશું તો લાઈનમાં ગોઠવવા માટે ક્રમમાં ગોઠવવા માટે સૌથી પહેલાં કયું કાર્ય કરવું પડે તો સૌથી પહેલાં કાર્ય કરવું પડે આ લિસ્ટ ધ ક્વેશ્ચન કે જેટલા સવાલને જવાબ હોય એનો એક લિસ્ટ તૈયાર કરવો પડે ત્યારબાદ શું કરવું પડે તો ત્યારબાદ એ સવાલને ગોઠવવા પડે દરેક રાઉન્ડ પ્રમાણે ડિસાઈડ ધ ક્વેશ્ચન ફોર ઈચ રાઉન્ડ એ સવાલને રાઉન્ડ પ્રમાણે અરેન્જ કરવાના ગોઠવવાના છે ત્યારબાદ કેટેગરાઇઝ ધ ક્વેશ્ચન ઓફ ઈચ રાઉન્ડ કે દરેક રાઉન્ડના સવાલને અલગ અલગ કેટેગરીમાં વિભાગમાં વહેંચવા ત્યારબાદ શું કરવાનું તો ત્યારબાદ છે ચોથો નંબર ડિસાઈડ ધ પોઈન્ટ ફોર ઈચ ક્વેશ્ચન કે દરેક સવાલમાં કેટલા પોઈન્ટ માની લો કે પહેલો રાઉન્ડ હોય તો પહેલા રાઉન્ડના પાંચ પોઈન્ટ બીજા રાઉન્ડના બીજા રાઉન્ડના દસ પોઈન્ટ એ રીતે રાઉન્ડના પોઈન્ટ નક્કી કરવાના છે ત્યારબાદ પાંચમી પદ્ધતિ છે ફિક્સ ટાઈમ ઓફ ઈચ આન્સર કે દરેક જવાબ દેવા માટે કેટલો સમય જે છે આપવો પડે એ દરેક સમય નક્કી કરવાનો છે ત્યારબાદ છે છઠ્ઠું ગીવ અ યુનિક ને અલગ અલગ નામ આપવાનું છે છે મેક અ ગ્રુપ તૈયાર ફ્રેન્ડ્સ અને એ ગ્રુપ ને ત્યાં બેસાડવાનું છે આઠમું છે ગીવ અ નેમ ટુ ઇચ ગ્રુપ એ જેટલા ગ્રુપ બનાવ્યા એ ગ્રુપના પણ અલગ અલગ નામ પાડવાના છે ત્યારબાદ છે નવમું સિલેક્ટ અ સેક્ટર સ્કોરર

અને રિહર્સલ કરવા માટે પ્રેક્ટિસ કરવા માટે તમે ટીવીમાંથી કોઈ પણ ક્વિઝ પ્રોગ્રામ જે છે એનો પણ જોઈ શકો છો એને પણ તમે જોઈ શકો છો લિસન કેરફુલી ટુ ધ ઇન્સ્ટ્રક્શન ફોર ડિફરન્ટ રાઉન્ડ્સ અલગ અલગ રાઉન્ડમાં અલગ અલગ લેવલમાં જે ક્વિઝ કોમ્પિટિશન યોજાતી હોય છે તેના ઇન્સ્ટ્રક્શન એટલે કે થાય છે સૂચનાઓ તેની સૂચનાઓ પર ખાસ ધ્યાન દેવું અને પછી છેલ્લે કહ્યું છે કે ઓર્ગેનાઇઝ અ ક્વિઝ ઇન યોર ક્લાસ કે તમારા ક્લાસમાં તમારે આવી એક ક્વિઝ હવે પ્રશ્નો તરીની સ્પર્ધા જે છે આપણે ગોઠવવાની છે વિદ્યાર્થી મિત્રો આ તમારી સ્કૂલ એક્ટિવિટી છે તમારે આ ક્રિયા તમારા સ્કૂલે તમારા વર્ગમાં કરવાની છે પણ અહીંયા હું તમને જે છે એક ડેમો દ્વારા તમને બતાવું છું કે આ એક્ટિવિટી કઈ રીતે કરવાની છે તમારે વિદ્યાર્થી મિત્રો આ દ્વારા ક્વિઝ રમવાની છે બરોબર પણ ક્વિઝ તમે રમશો કઈ રીતે એના નિયમો સૌથી પહેલાં શું કરવાનું હતું કે ક્વિઝ જે છે કે એનું પ્લાનિંગ કરવાનું તમારા સ્કૂલમાં રમવાની છે એનું ત્યારબાદ જે યુનિટ છે આ ચેપ્ટર છે એના સવાલોનો તમે ઉપયોગ કરી શકો ત્યારબાદ જે ટીવીમાં ક્વિઝ અલગ અલગ રમાતી હોય તે જોઈને એમાંથી શીખવાનું છે ત્યારબાદ શું કહ્યું છે કે એમાં જે કાંઈ પણ સૂચના આપે તે સૂચનાનું ખાસ પાલન કરવું અને તેને સૂચનાઓને અમલમાં લેવાની છે અને છેલ્લે આ રીતે ક્વિઝ આપણે એક તમારા વર્ગમાં તમારા ક્લાસમાં એક રમવાની છે ચલો જોઈએ આગળ અહીંયા આપણને નાની એવી ક્વિઝ જે છે આપેલી છે તો એ રમી એમાં રાઉન્ડ વર્ન એટલે કે પહેલો રાઉન્ડ છે ફેમસ પીપલ ઓફ ગુજરાત ફેમસ ફેમસ એટલે શું થાય છે પ્રખ્યાત ગુજરાતના પ્રખ્યાત લોકો વિશે વાત કરવાની છે પહેલો સવાલ છે નેમ ધ ફર્સ્ટ ગુજરાતી વુ ફેવર્ડ ફિઝર્સ રેવોલ્યુશન શું કહે છે કે નેમ ધ ફર્સ્ટ ગુજરાતી પહેલા એવા ગુજરાતીનું નામ બોલો

ત્યારબાદ નેમ ધ ફર્સ્ટ ઇન્ડિયન ઓરિજિન ગુજરાતી વુમન ટુ ગો ટુ ધ સ્પેસ ટ્રાવેલ કહે છે કે નેમ ધ ફર્સ્ટ ઇન્ડિયન ઓરિજિન ગુજરાતી કે મૂળ ભારતીય અને પાછી મૂળ કેવી ગુજરાતી કે ભારતીય અને પાછી ગુજરાતી હોય એવી પહેલી સ્ત્રી કે જે સ્પેસ ટ્રાવેલ એટલે કે અવકાશમાં ગઈ હોય તેનું નામ બોલો તો નામ છે સુનિતા વિલિયમ્સ વિદ્યાર્થી મિત્રો એક્ટિવિટી વન ની અંદર આપણે ક્યુ ફોર ક્વેશ્ચન ભણ્યા હતા યાદ હોય તો તેમાં આપણે સુનિતા વિલિયમ્સ સાથે ઇમેજનરી ઇન્ટરવ્યુ કર્યો હતો જેની અંદર આપણે સુનિતા વિલિયમ્સ વિશે જાણ્યું હતું કે તેના પપ્પા દીપક પંડ્યા તે ગુજરાતમાં જન્મેલા છે તો એ ભારતીય મૂળના છે સુનિતા વિલિયમ્સ આગળ વધીએ ચોથું છે વિચ ગુજરાતી મેજીશિયન ઇઝ પોપ્યુલર ઓલ ઓવર ધ વર્લ્ડ કે કયો ગુજરાતી મેજિશિયન મેજિશિયન એટલે શું થાય છે જાદુગર કે કયો ગુજરાતી જાદુગર પોપ્યુલર છે ઓલ ઓવર ધ વર્લ્ડ આખા વિશ્વમાં પ્રખ્યાત છે તો કોણ છે કે લાલ ત્યારબાદ પાંચમો વુ રિનોવેટેડ ધ સોમનાથ ટેમ્પલ આફ્ટર ઇન્ડિયા ગોટ ઇન્ડિપેન્ડન્સ ઇન્ડિપેન્ડન્સ એટલે થાય છે આઝાદી શું થાય છે આઝાદી કે ભારતને આઝાદી મળી ત્યારબાદ સોમનાથ ટેમ્પલ નું પુનઃ નિર્માણ મંદિરનું પુનઃ નિર્માણ વલ્લભભાઈ પટેલ કોણે કરાયું હતું સરદાર વલ્લભભાઈ પટેલે ત્યારબાદ ત્રીજો સવાલ છે વુ ક્રિએટેડ શું કહે છે વુ ક્રિએટેડ ક્રિએટેડ એટલે થાય છે બનાવ્યું કોણે બનાવ્યું કાંકરિયા બાલવિકા કાંકરિયા બાલવાટિકા કોને ધ ચિલ્ડ્રન ઇન ગુજરાત કે જે ગુજરાતમાં બાળકોમાં ખૂબ જ પ્રખ્યાત છે આ કોણે બનાવ્યું હતું તો નામ છે છે રૂબિન ડેવિડ એ વ્યક્તિએ જે કાંકરિયા બાલવાટિકા જે છે બનાવી હતી આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો તમારી માટે આપણે એક જબરજસ્ત એપ્લિકેશન લોન્ચ કરી છે નામ છે જેનું ઓશન કોચિંગ ક્લાસીસ આ ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન તમને પ્લે સ્ટોર પરથી આસાનીથી મળી જશે જેની અંદર તમને તમામ વિષયની પીડીએફ ફાઇલ સોલ્યુશન સાથે મળશે જેમ કે ધોરણ ત્રણથી બારના બધા જ વિષયની સમજૂતી ગાલા સ્વાધ્યપોથી પ્રશ્ન બેંક એકાઉન્ટ કસોટી સાથે અસાઇનમેન્ટ પ્રશ્નપત્ર અને બીજું ઘણું બધું તો ઝડપથી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો ઝડપથી એપ્લિકેશન ડાઉનલોડ કરો તેમાંથી પીડીએફ મેળવી લો અને તમારા મિત્રોને પણ એપ્લિકેશન વિશે જણાવો પછી આગળ લખ્યું છે

નેમ ધ મેથમે મેથેમેટિશિયન મેથેમેટિશિયન એટલે કોણ થાય મેથેમેટિશિયો થાય છે ગણિતશાસ્ત્રી કે એમાં ગણિત શાસ્ત્રીનું નામ લખો કે જે ગુજરાતનો હોય અને ઇટ ઈઝ ધ બિલીવડ એવું માનવામાં આવે છે કે ઇન્વેન્ટેડ ઝીરો એને શૂન્યની શોધ કરી હતી તો જવાબ છે બ્રહ્મગુપ્ત બાદ છે વુ લેડ ધ મહા ગુજરાત મુમેન્ટ કે મહા ગુજરાત મુવમેન્ટ એટલે કે મહા ગુજરાત ચળવળ એને કોણ યા એના કોણ જે છે પ્રણેતા હતા એમાં આગેવાન કોણ હતા તો જવાબ છે ઇન્દુલાલ યાજ્ઞિક તો આપ વિદ્યાર્થી મિત્રો આ સવાલ છે આ સવાલનો ઉપયોગ તમે તમારી ક્વિઝમાં તમે જે શાળામાં તમે જે ક્વિઝ રમવાના છો તેમાં તમે આરામથી કરી શકો છો એના માટે આપણે આ સવાલના સોલ્યુશન ભણી રહ્યા છીએ દસમો સવાલ છે હુ વોઝ ધ ફર્સ્ટ ગુજરાતી પ્રાઇમ મિનિસ્ટર ઇન ઇન્ડિયા શું કહે છે વુ વોઝ કોણ હતા ધ ફર્સ્ટ ગુજરાતી પ્રાઇમ મિનિસ્ટર ગુજરાતી પ્રાઇમ મિનિસ્ટર એટલે કે ગુજરાતી પ્રધાનમંત્રી ઇન ઇન્ડિયા ભારતના ગુજરાતી પ્રધાનમંત્રી સૌથી પહેલા કોણ હતા નામ છે મોરારજી દેસાઈ પછી અગિયારમો સવાલ છે કે વુ ઇઝ નોન એઝ ધ ફાધર ઓફ ઇન્ડિયન સ્પેસ રિસર્ચ કે ભારતીય સ્પેસ રિસર્ચ ભારતીય અવકાશ વિજ્ઞાનના પિતા તરીકે કોણ ઓળખાય છે તો જવાબ છે ડોક્ટર વિક્રમ સારાભાઈ

અમૃતલાલ વિઠ્ઠલદાસ ઠક્કર ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો રાઉન્ડ વન પૂરો થાય છે અહીંયા હવે શરૂ થાય છે રાઉન્ડ ટુ જેનું નામ છે એજ્યુકેશન આર્ટ એન્ડ લિટરેચર એજ્યુકેશન એટલે થાય શિક્ષણ આર્ટ એટલે કળાઓ લિટરેચર એટલે થાય છે લેખો જે પાઠ હોય કવિતા હોય એને લિટરેચર તરીકે ઓળખવામાં આવે છે તો અહીંયા એના વિશે સવાલ છે પહેલો સવાલ કે વોટ ઇઝ ધ ફૂલ નેમ ઓફ ધ રિનૌવ્ડ પોઇટ કલાપી કે ખૂબ જ પ્રખ્યાત રિનૌવ્ડ એટલે થાય છે ખૂબ જ પ્રખ્યાત ખૂબ જ જાણીતા એવા પોઇટ પોઇટ એટલે થાય છે કવિ ખૂબ જ જાણીતા કવિ કલાપી એનું પૂરું નામ શું છે તો પૂરું નામ છે સુષ્રનજી તક્તસિંગજી ગોહિલ શું છે સુરસિંહજી તક્તસિંહજી ગોહિલ પછી આગળ છે વેર વોઝ નરસિંહ મહેતા બોર્ન વેર એટલે ક્યાં ક્યાં નરસિંહ મહેતાનો જન્મ થયો હતો તો જવાબ છે તળાજા ત્યારબાદ વિચ પોય રોટ ભલું થયું ભંગી જહાન જહાંજહાલનું શું કહે છે વિચ પોય કયા કવિએ લખ્યું શું થયું ભલું થયું ભંગી જહાન જલાલ સુખે ભજી શ્રી ગોપાલ લખી હતી ચોથો સવાલ છે કે રવિશંકર રાવણ ઇઝ નોટેડ ફોર હિઝ કોન્ટ્રીબ્યુશન ફોર વોટ કાઇન્ડ ઓફ વર્ક કે રવિશંકર રાવળ જે છે એને કયા પ્રકારના કામમાં વોટ કાઇન્ડ ઓફ વર્ક એટલે થાય છે કયા પ્રકારના કામમાં પોતાનું કોન્ટ્રીબ્યુશન એટલે કે પોતાનો ફાળો નોંધાવ્યો છે તો જવાબ છે પેઇન્ટિંગ એટલે કે ચિત્રકારીમાં પછી છે પાંચમો સવાલ નેમ ધ પર્સન હુ વોઝ નોન એઝ મુછાલી મા નેમ ધ પર્સન એવા વ્યક્તિનું નામ લખો કે જેને લોકો મુછાળી મા તરીકે ઓળખે છે તો નામ છે ગીજુભાઈ બધેકા ત્યારબાદ છઠ્ઠો સવાલ છે કે વિચ ઓર્ગેનાઇゼશન્સ વેર સેટ અપ બાય એજ્યુકેશનલિસ્ટ નાનાભાઈ ભટ્ટ ફોર રૂરલ এড્યુકેશન એન્ડ ફોર এড્યુકેશન ઓફ ઓલ સુ કહે છે કે વિચ ઓર્ગેનાઇゼશન કઈ સંસ્થા વેર સેટ અપ બાય એજ્યુકેશનલિસ્ટ કે જે એક શિક્ષણ વિદ શિક્ષણ વિદ શિક્ષણ મંત્રી દ્વારા શરૂ કરવામાં આવી હતી શિક્ષણ મંત્રી નું નામ છે અહીંયા નાનાભાઈ ભટ્ટ ફોર રૂરલ এড્યુકેશન રૂલર એજ્યુકેશન થાય છે ગ્રામ્ય શિક્ષણ આપવામાં આવે અને મૂર્તિ અંબા એન્ડ લોક ભારતી સણોસરા અંબલા એન્ડ લોક ભારતી સણોસરા શું કહે છે ગ્રામ દક્ષિણા મૂર્તિ અને ક્યાં આવેલી છે અંબલા એન્ડ લોક ભારતી સણોસરામાં આવેલી છે તો આ સંસ્થા છે આગળ વધીએ પછી કહે છે વુ હેઝ રિટન સોરઠ તારા વહેતા પાણી વુ હેઝ રિટન કોણે લખ્યું છે શું લખ્યું છે સોરઠ તારા વહેતા પાણી તો લખે લેખકનું નામ છે ઝવેરચંદ મેઘાણી શું છે ઝવેરચંદ મેઘાણી ત્યારબાદ વિચ રિલીજન ઓફ સૌરાષ્ટ્ર ઇઝ અ ફેમસ ફોર ધ ત્રિપન્ની ફોક ડાન્સ શું કહે છે વિચ રિલીજન ઓફ સૌરાષ્ટ્ર કે સૌરાષ્ટ્રની કઈ જ્ઞાતિ ઇઝ અ ફેમસ ફોર તે પ્રખ્યાત છે શેના માટે ટિપ્પન્ની ટિપ્પન્ની નામના લોકનૃત્યમાં લોકનૃત્ય માટે તો જવાબ છે ચોરવાડ ચોરવાડની પ્રજાતિ છે જે આ પ્રકારનો લોકનૃત્ય કરે છે અહીંયા સેક્શન ટુ એટલે કે આપણો રાઉન્ડ ટુ પણ પૂરો થાય છે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો રાઉન્ડ થ્રી તરફ અહીંયા રાઉન્ડ થ્રીનું નામ આપ્યું છે માય ગુજરાત એટલે કે મારું ગુજરાત મારા ગુજરાત વિશે જે કાંઈ પણ માહિતી હશે તે માહિતી અહીંયા આપણે પૂછવાની છે તો પહેલો સવાલ છે વિચ ઇઝ ધ બિગેસ્ટ રિવર ઇન ગુજરાત ગુજરાતની બિગેસ્ટ એટલે થાય સૌથી મોટી અને રિવર એટલે થાય છે નદી ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે જવાબ છે નર્મદા ત્યારબાદ બીજો સવાલ છે કે ઇન વિચ એરિયા ઓફ ગુજરાત ડુ વી ફાઇન્ડ ધ લોવેસ્ટ ટેમ્પરેચર કે ગુજરાતના કયા વિસ્તારમાં એરિયા એટલે વિસ્તાર થાય છે વિદ્યાર્થી મિત્રો એરિયા એટલે વિસ્તાર ગુજરાતના કયા વિસ્તારમાં આપણને લોએસ્ટ એટલે થાય છે નીચામાં નીચું ને ટેમ્પરેચર તો મતલબ થાય છે તાપમાન કે ગુજરાતના કયા વિસ્તારમાં આપણને ઓછામાં ઓછું તાપમાન જોવા મળે છે તો જવાબ છે નલિયા ત્યારબાદ વિચ પ્લેસ ગેટ્સ મેક્સિમમ રેન્સ ઇન ગુજરાત કઈ જગ્યામાં મેક્સિમમ મેક્સિમમ એટલે થાય છે વધુમાં વધુ રેઇન્સ એટલે કે વરસાદ કે કઈ જગ્યાએ વધુમાં વધુ વરસાદ પડે છે તો જવાબ આવે છે છે ડાંગ આગળ વધીએ પછીનો સવાલ કે વિચ પોર્ટ ડીડ ધ પેરિસ કમ ટુ ફર્સ્ટ વેન ધે કેમ ટુ ઇન્ડિયા કે કયા પોર્ટ ઉપર કયા કિનારા ઉપર દરિયા કિનારા હોય છે અને પોર્ટ કહેવામાં આવે છે તો કયા પોર્ટ ઉપર પેરિસિસ જે છે એ સૌથી પહેલા ભારતમાં આવેલા તો જવાબ છે સંજન પોટ પછી છે વોટ ઇઝ ધ ફર્સ્ટ મે સેલિબ્રેટેડ એઝ ગુજરાત કે ગુજરાતમાં પહેલી મે શે કયા દિવસ તરીકે ઉજવમાં આવે છે ગુજરાતમાં જે એકલી મે પહેલી મે જે છે એ કયા દિવસ તરીકે ઉજવામાં આવે છે જવાબ છે ગુજરાત સ્થાપના દિન ખ્યાલ હોય વિદ્યાર્થી મિત્રો કે ઓગણીસસોને સાઠમાં ગુજરાત મહારાષ્ટ્રથી અલગ થઈને અલગ ગુજરાત રાજ્ય બન્યું હતું

શું કહે છે ગુજરાતની એવી કઈ જગ્યા છે કે જ્યાં બાર જ્યોતિર્લિંગમાંથી સૌથી પહેલું જ્યોતિર્લિંગ પડેલું છે સૌથી પહેલું જ્યોતિર્લિંગ ત્યાં આવેલું છે જગ્યા છે સોમનાથ આગળ વધીએ પછી કહે છે વિચ સિટી કયું શહેર ઇઝ નોન ફોર ધ બાંધણી કયું શહેર જે છે એ બાંધણી માટે પ્રખ્યાત છે ટાઈ એન્ડ ડાય આર્ટ ઇન એન્ટાયર નેશન અને આખા દેશમાં જે છે ટાઈ એન્ડ ડાય આર્ટ જે રંગ કરવાનું જે છે એ રંગ કરવાની કળાઓ જે આખા દેશમાં વખણાય છે તેવી કઈ સિટી છે કઈ જગ્યા છે કે જે આના માટે વખણાય છે જવાબ છે જામનગર ત્યારબાદ વેર વોઝ ધ ફર્સ્ટ પ્લેન્ટોરિયમ ઓફ ગુજરાત એસ્ટાબ્લિશ્ડ કે ગુજરાતનું સૌથી પહેલું પ્લેન્ટોરિયમ ક્યાં સ્થપાયું હતું તો જવાબ છે સુરત ત્યારબાદ છે દસમો સવાલ ઇન વિચ કોલેજ ઇન ભાવનગર ગાંધીજી સ્ટડી કે ભાવનગરની કઈ કોલેજમાં ગાંધીજી ભણ્યા હતા જવાબ છે શામળદાસ કોલેજ ત્યારબાદ આગળ વધીએ સવાલ છે કે વોટ ઇઝ ધ અગિયાર ઇન પોરબંદર નોન એઝ કે ગાંધીજીના ઘરને જે પોરબંદરમાં આવેલું છે એ ગાંધીજીના ઘરને કયા નામે ઓળખવામાં આવે છે જવાબ છે કીર્તિ મંદિર શું નામ છે એનું કીર્તિ મંદિર અહીં આપણો રાઉન્ડ થ્રી પૂરો થાય છે ને હવે શરૂ થાય છે રાઉન્ડ ફોર અને રાઉન્ડ ફોર છે સ્પોર્ટ્સ ઉપર એટલે કે રમતો ઉપર તો પહેલો સવાલ છે કે નેમ ધ રિનોવડ ગુજરાતી બ્રિલિયડ પ્લેયર કે ગુજરાતી સૌથી પહેલા પ્રખ્યાત ગુજરાતી બ્રિલિયડ પ્લેયરનું નામ લખો તો નામ છે ગીત શેઠી બીજો સવાલ છે કે હુ ઇઝ ધ ઇન્ડિયન ફાસ્ટ બોલર ફ્રોમ ગુજરાત હુ ગોટ અ હેટ્રિક ઇન ધ ટેસ્ટ સિરીઝ કે ઇન્ડિયન ફાસ્ટ બોલર કે જે ગુજરાતનો છે ને જેને ઇન્ડિયન ટેસ્ટ સિરીઝમાં ભારતમાં ટેસ્ટ સિરીઝમાં હેટ્રિક મેળવેલી છે બોલરનું બોલરનું નામ નામ તો છે ઈરફાન પઠાન વિદ્યાર્થી મિત્રો જેને ક્રિકેટ જોવામાં હોય એને ખાલી જણાવી દઉં કે ઇરફાન પઠાન એક એવો બોલર છે કે જે બોલરે પોતાની ડેબ્યુ મેચમાં એટલે કે પહેલી જ મેચમાં પહેલી પહેલી પહેલાં ત્રણ દડામાં હેટ્રિક લઈ લીધી હતી પાકિસ્તાન સામેની મેચ હતી ત્યારે આગળ વધીએ પછીનો સવાલ છે કે વિચ પ્લેયર ગેવ ઇન્ટરનેશનલ રેપ્યુટ ટુ ગુજરાત ઇન ચેસ કે ગુજરાતને કયા પ્લેયરે કયા ખેલાડીએ ગુજરાતને એક ઇન્ટરનેશનલ રેપ્યુટ એટલે થાય છે એ કહેવાય કે આંતરરાષ્ટ્રીય ઓળખ આપેલી હતી તો જવાબ છે તેજસ બેકરે પછી છે વુ ઇઝ ધ ફર્સ્ટ પ્લેયર હુ હેઝ પરફોર્મડ વેલ ઇન સ્કેટિંગ એન્ડ હેઝ રિસીવડ અર્જુન એવોર્ડ કે પહેલો ગુજરાતનો એવો કયો પ્લેયર છે કે જેણે સ્કેટિંગમાં સ્કેટિંગ એટલે કે પગમાં પૈડા પહેરીને રમત રમવાની હોય છે તે સ્કેટિંગમાં સારું એવું પ્રદર્શન કર્યું અને તેને અર્જુન એવોર્ડ થી નવાજવામાં આવેલો છે તેનું નામ છે છે નમન પરેખ આગળ વધીએ એક્ટિવિટી નંબર આપણી પૂરી હવે કહે છે કે નીચેના પ્રશ્નોના ઉત્તરો માટે વિકલ્પ બનાવો અહીંયા આપણે વિકલ્પ પસંદ નથી કરવાના વિદ્યાર્થી મિત્રો સવાલ છે ને ચાર ઓપ્શન છે તો ચાર ઓપ્શનમાંથી કોઈ પણ એક સાચો ઓપ્શન પસંદ નથી કરવાનો યાદ કરો ચેપ્ટરનું નામ છે ક્યુ ફોર ક્વેશ્ચન તો શરૂઆતમાં મેં કીધું હતું ક્યુ ફોર ક્વેશ્ચન એટલે થાય સવાલ જવાબ કરતા સવાલ વધારે અહીંયા તમને પ્રશ્નોના ઉત્તરો માટે વિકલ્પો બનાવવાનું કીધું છે કે આ જે સવાલ છે આ સવાલના જવાબના જે છે જવાબ બનાવો અને ઓપ્શન જે છે તૈયાર કરો ચાલો તૈયાર કરીએ પહેલો છે મહાભારતનું ઓપ્શનમાં બનાવવાના છે અહીંયા ચાર ઓપ્શન બનાવ્યા છે પહેલું છે વાલ્મિકી બીજું છે વેદવ્યાસ ત્રીજું છે દ્રોણાચાર્ય અને ચોથું છે કર્ણ અને આમાં જે છે એ સાચો જવાબ આવશે વેદવ્યાસ આગળ વધીએ બીજો સવાલ છે વુ ડિસ્કવર્ડ અમેરિકા અમેરિકાની શોધ કોણે કરી હતી તો અહીંયા પણ વુની ચંદ્રલાઇન છે એટલે આપણે નામ જે છે જવાબમાં બનાવવા પડશે જવાબ મેં બનાવેલા છે એલેક્ઝાન્ડર બીજો જવાબ છે શેક્સપિયર ત્રીજો જવાબ છે કોલમ્બસ અને ચોથો જવાબ છે ઓબામા તો આનો સાચો જવાબ જે છે એ છે કોલમ્બસ ક્રિસ્ટોફર કોલમ્બસ જે છે એણે અમેરિકાની શોધ કરી હતી પછી ત્રીજો સવાલ છે કે વેન ડીડ ધ બેટલ ઓફ પ્લાસી ટેક અ પ્લેસ આપણે સમયના આધારે જવાબ બનાવવા પડશે મેં જવાબ બનાવ્યા છે ઓગણીસો સત્તાવન બીજું છે અઢારસો ને સત્તાવન પછી અઢારસો પંચોતેર અને સત્તરસો સત્તાવન તો સાચો જવાબ છે સત્તરસો ને સત્તાવન આગળ વધીએ પછી છે એક્ટિવિટી નંબર 6d આમાં શું કરવાનું છે તો આમાં કરવાનું છે કે નાઉ ફ્રેમ ધ ક્વેશ્ચન ફ્રોમ ધ ઓપ્શન ગિવન બિલો કે અહીંયા તમને ઓપ્શન આપ્યો હશે એ ઓપ્શનમાંથી હવે સવાલ બનાવવાના છે ઓપ્શન સાચો ખોટો ઈ નહીં કે અહીંયા તમને ઓપ્શન આપ્યો છે એક્ઝામ્પલ તરીકે આ તાપી આ મહીસાગર આ નર્મદા અને આ વત્રક આ ચાર ઓપ્શન આપેલા છે આ ચાર ઓપ્શન પરથી આપણે સવાલ તૈયાર કરવાના છે તો આ તૈયાર કઈ રીતે કરશું તો વિદ્યાર્થી મિત્રો આ તૈયાર કરવા માટે બહુ સિમ્પલ અને સરળ રીત છે કે જોવાનું કે ઓપ્શન જે છે એ કયા પ્રમાણે આપ્યા છે અહીંયા ઓપ્શન આપ્યા છે તાપી મહીસાગર નર્મદા અને આ વે શું છે તો આ ચારેય નદીના નામ છે તો આપણે નદી ઉપરથી જે છે એ એક પ્રકારનું સવાલ બનાવી શકીએ સવાલ બનાવ્યો છે કે વિચ ઇઝ ધ લોંગેસ્ટ રિવર ઇન ગુજરાત કે ગુજરાતની સૌથી લાંબી નદી લોંગેસ્ટ રિવર એટલે કે સૌથી લાંબી નદી કઈ છે અને એનો જવાબ પણ આમાંથી એક જ છે નર્મદા આગળ વધીએ એક કરતાં વધારે સવાલ પણ બનાવી શકાય છે બીજો ક્વેશ્ચન છે કલ્પના ચાવલા સુનિતા વિલિયમ્સ રાકેશ શર્મા અને યુરી ગેગરીન કલ્પના ચાવલા સુનિતા વિલિયમ્સ રાકેશ શર્મા અને યુરી ગેગરીન આ કોણ છે આ બધા તો આ બધા છે એસ્ટ્રોનોટ્સ એટલે કે અવકાશયાત્રીઓ

પછી ત્રીજો સવાલ પણ હજી બનાવ્યો છે કે વુ વોઝ ધ ટુ ગો ઇન સ્પેસ કે ભારતનો એવો કયો ભારતીય હતો કે જે સૌથી સ્પેસમાં ગયા હતા કયો કયા ભારતીય સૌથી પહેલા સ્પેસમાં ગયા હતા નામ છે રાકેશ શર્મા આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો તમારી માટે આપણે એક જબરજસ્ત એપ્લિકેશન લોન્ચ કરી છે નામ છે જેનું ઓશન કોચિંગ ક્લાસીસ આ ઓપ્શન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન તમને પ્લે જેની અંદર તમામ વિષયની પીડીએફ ફાઇલ સોલ્યુશન બેંક કસોટી સાથે અસાઇનમેન્ટ પ્રશ્નપત્ર અને બીજું ઘણું બધું તો ઝડપથી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો ઝડપથી એપ્લિકેશન ડાઉનલોડ કરો તેમાંથી પીડીએફ મેળવી એપ્લિકેશન વિશે જણાવો ત્રીજો સવાલ છે કોમ્પ્યુટર લેપટોપ ટેબ્લેટ અને મોબાઈલ તો આ બધા વિદ્યાર્થી મિત્રો જે છે એ એક પ્રકારના કહેવાય કે ઇલેક્ટ્રોનિક્સ આઇટમ ઉપરથી જે છે એ બનાવી શકાય છે તો અથવા કોઈ વસ્તુના નામ પરથી પણ બનાવી શકાય છે સવાલ બનાવો છે વોટ ઇઝ આકાશ આકાશ શું છે તો વિદ્યાર્થી મિત્રો ટેબ્લેટ નામનું જે છે એક પ્રકાર ટેબ્લેટ છે એ આકાશ છે આકાશ નામનું ટેબ્લેટ તમને માર્કેટમાં અવેલેબલ છે અત્યારે તો એ પ્રમાણે સવાલ બનાવેલો છે આગળ વધીએ મહેતા કનૈયાલાલ મુનશી અને ઉમાશંકર જોશી પ્રેમાનંદ નરસિંહ મહેતા કનૈયાલાલ મુનશી અને ઉમાશંકર જોશી આ ચારેય કોણ છે તો આ ચારેય જે છે એ કહેવાય કે ગુજરાતના ગુજરાતના સાહિત્યકારો છે કોઈ કવિ છે કોઈ લેખક છે

સીએનજી પીએનજી એલપીજી અને પેટ્રોલ આ ચારેય શું છે તો આ ચારેય બળતણ છે જેને ઇંધણ તરીકે વાપરી શકાય છે જેને તમે ઇંધણ તરીકે વાહનોમાં યુઝ કરી શકો છો

સીએનજી સિવાય હજી એક જે છે અમદાવાદ કરમસદ અને નડિયાદ પોરબંદર અમદાવાદ કરમસદ અને નડિયાદ તો આ ચારે શું છે તો આ ચારે સ્થળના નામ છે આ ચારે જગ્યાના નામ છે તો ચાલો એ જગ્યા ઉપરથી સવાલ બનાવીએ પેલો સવાલ વેર વોઝ ગાંધીજી બોર્ન ગાંધીજીનો જન્મ ક્યાં થયો હતો તો જવાબ આવે છે પોરબંદર બીજો સવાલ છે કે વેર વોઝ સરદાર પટેલ બોર્ન સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ ક્યાં થયો હતો તો કે નડિયાદમાં ત્યારબાદ સવાલ છે કે વેર ઇઝ ધ સાબરમતી આશ્રમ કે સાબરમતી આશ્રમ ક્યાં આવેલો છે તો અમદાવાદમાં એટલે કે અમદાવાદમાં આવેલો છે તો આપણે આ જગ્યા પ્રમાણે આ સ્થળ પ્રમાણે સવાલ બનાવ્યા છે પછી ઓપ્શન આપ્યા છે આપણને જુનાગઢ અમદાવાદ સુરત અને કચ્છ તો આ પણ જગ્યાઓ છે પણ સ્થળ જ છે પેલો સવાલ છે વેર ઇઝ ધ કાળો ડુંગર કાળો ડુંગર ક્યાં આવેલો છે કચ્છમાં ત્યારબાદ વેર ડીડ ગાંધીજી સ્ટાર્ટ હિઝ ફર્સ્ટ આશ્રમ ગાંધીજી એના પહેલા આશ્રમની શરૂઆત ક્યાં કરી હતી તો કોચરબ આશ્રમ કઈ જગ્યાએ અમદાવાદમાં ત્યારબાદ છે વેર ઇઝ ધ અપરકોટ ફોર્ટ કે ઉપરકોટ નામનો એક કિલ્લો જે છે ક્યાં આવેલો છે જુનાગઢમાં આવેલો છે અને લાસ્ટ ક્વેશ્ચન છે કે વિચ સિટી ઇઝ ફેમસ ફોર ધ જરદોશી વર્ગ કે કઈ જગ્યા કયું શહેર ઝરદોશી કામ માટે વખણાય છે જવાબ છે સુરત આગળ વધીએ તો બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ આ હતી આપણી એક્ટિવિટી નંબર સિક્સ અહીંયા વિદ્યાર્થી મિત્રો યુનિટ નંબર વનને હું પૂર્ણાહુતિ આપું છું મળીશું આપણે આવતા યુનિટમાં જો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો